વિરામબાદ સ્વાગત છે. એક મોટા સમાચાર મળી રહ્યા છે. પત્રકારો માટે અભદ્ર ટિપ્પણી કરનાર મંત્રી જવાહર ચાવડા સામે રાજકોટના પત્રકારોમાં ભાજપ સામે ભારે રોષ ફેલાયો છે. રાજકોટ જિલ્લા ભાજપના વોટ્સએપ ગ્રુપમાંથી મોટાભાગના પત્રકારો સ્વેચ્છાએ નીકળી ગયા છે. મંત્રી જવાહર ચાવડા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કેટલાક પત્રકારોએ સોશિયલ વોર શરૂ કરી છે, જ્યાં જવાહર ચાવડાએ એક નિવેદન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન, અને તે નિવેદન પછી પત્રકારોમાં ભારે રોષ છે. તેમણે પત્રકારો માટે અભદ્ર ટિપ્પણી કરી હતી અને એટલા માટે જ મંત્રી જવાહર ચાવડાની સામે હવે રોષ ભભૂકી ઉઠ્યો છે. જી હા, રાજકોટ જિલ્લા ભાજપના વોટ્સએપ ગ્રુપમાંથી મોટાભાગના પત્રકારો સ્વેચ્છાએ નીકળી ગયા છે. મંત્રી જવાહર ચાવડા વિરુદ્ધ હવે સોશિયલ મીડિયામાં કેટલાક પત્રકારોએ સોશિયલ વોર શરૂ કરી દીધી છે. એવું નથી કે પહેલી વખત જવાહર ચાવડા કોઈ જાહેર કાર્યક્રમ દરમિયાન નિવેદન આપી રહ્યા હોય. ભૂતકાળમાં પણ તેઓ અનેક વખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહ્યા છે અને ફરી એક વખત તેઓના બેફામ બોલ જોવા મળ્યા છે. જી હા, ધારાસભ્યમાંથી તેઓ રાજીનામું આપી અને મંત્રી બન્યા હતા. હવે એ જવાહર ચાવડા ભાષાની શાલીનતા ભૂલી ગયા છે. જૂનાગઢના માણાવદરમાં યોજાયેલા કાર્યક્રમમાં જવાહર ચાવડાએ પત્રકારો માટે મન ફાવે તેવી ભાષા બોલી અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાના મીડિયાના પ્રશ્નોના જવાબમાં ચાવડાએ બેફામ બોલ બોલ્યા. જવાહર ચાવડા થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા છે, પરંતુ ભાજપમાં જોડાતાની સાથે જ અને હવે તેમણે જે કાર્યક્રમ કર્યો તે કાર્યક્રમમાં પણ તેમણે એવા બોલ બોલ્યા કે જેનાથી પત્રકારો નારાજ થઈ ગયા છે. તેમણે અભદ્ર ટિપ્પણી કરી અને મંત્રી જવાહર ચાવડાની સામે રાજકોટના પત્રકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે તે રોષ દેખાઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર. રાજકોટ જિલ્લાના ભાજપના વોટ્સએપ ગ્રુપમાંથી મોટાભાગના પત્રકારો સ્વેચ્છાએ નીકળી રહ્યા છે, ગ્રુપ લેફ્ટ કરી રહ્યા છે. મંત્રી જવાહર ચાવડા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કેટલાક પત્રકારોએ હવે સોશિયલ વોર શરૂ કરી દીધી છે. તો વરિષ્ઠ પત્રકાર જ્વલંત છાયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જ્વલંતભાઈ, તેમનું આ નિવેદન, મંત્રી બન્યા પછી એક જવાબદાર વ્યક્તિ છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ નિવેદનને? બસ તમારા સવાલમાં જ મારો જવાબ છે કે જવાહરભાઈ મંત્રી બન્યા છે, જવાબદાર વ્યક્તિ છે, પહેલા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે, જાહેર જીવનમાં વર્ષોથી છે. પક્ષમાં, કોઈ પણ પક્ષમાં હોય આપણને ફેર નથી પડતો પત્રકારોને, પણ એક જાહેર જીવનના વ્યક્તિ છે, સમાજના પ્રતિનિધિ છે. એટલે એમણે જે કંઈ પણ બોલ્યા છે, આપણે વિડીયો જે વાયરલ થયો અમે જોયું, એમાં જો એક શબ્દ ન બોલ્યા હોત તો સારું હતું. એટલા માટે કે પત્રકારોને કંઈ પણ પૂછવાનો અધિકાર છે અને જવાહરભાઈને જવાબ દેવા અથવા ન દેવાનો અધિકાર છે. પણ એ આ રીતે વાત કરે કે ભાઈ એમ કે વાંધો ક્યાં હતો છે એમ કરીને જે શબ્દ એનો ઉપયોગ કર્યો ન કર્યો હોત તો સારું હતું. જવાહરભાઈ પછી એ સ્પષ્ટતા આપવા આવ્યા અને સ્પષ્ટતા આપતી વખતે પણ તેમણે જે વાત કરી, આપે કદાચ સાંભળી જશે એ વાત, તેમણે કહ્યું છે કે પત્રકારોને જે ન સાંભળવું જોઈએ અથવા જે મુદ્દો ન બનાવવો જોઈએ એ જ કરે છે. મેં સાંભળ્યું, એમણે એવું કહ્યું છે કે ભાઈ મારા 20 મિનિટના ભાષણમાંથી તમને 3 જ સેકન્ડ દેખાણી અને પત્રકારોએ પોઝિટિવ લેવું જોઈએ. હવે આમાં પોઝિટિવ નેગેટિવ લેવાની વાત જ નથી, બાકીના 20 મિનિટના ભાષણ વિશે કંઈ એટલા માટે ટિપ્પણી ન થાય કે એમણે જે શબ્દ પ્રયોગ કર્યો છે કે ભાઈ વાંધો મારે હતો જ નહીં એમ જે વાત કરી છે, એ જ બાબત છે કે જે સમગ્ર પત્રકાર ક્ષેત્ર માટે, પત્રકારત્વ ક્ષેત્ર માટે, પત્રકાર આલમ માટે એ શબ્દનો પ્રયોગ થયો છે. બાકીની કોઈ બાબત માટે કોઈ ટીકા કે વખાણની કઈ વાત જ નથી આવતી. એનું પ્રવચન હતું, જાહેર સભા હતી, ને બોલે એ એમનો અધિકાર છે. એટલે હું ફરીથી કહું છું કે એમણે કોઈ પત્રકાર એને પ્રશ્ન પૂછે કે તમે ભાજપમાં શું કામ ગયા, તો શરૂઆતમાં એમણે એમ કહ્યું હતું કે મને મજા નહોતી આવતી કોંગ્રેસમાં. પછી એમણે એમ કહ્યું કે મને એક હોટલમાંથી માણસ બીજી હોટલમાં જમવા જાય, આવા સૌ ક્ષુલ્લક કારણો આપ્યા હતા. હવે કારણો સ્વાભાવિક છે, જોનભાઈ કોઈ પણ વ્યક્તિને રોષ થાય. આપનો આભાર ખૂબ ખૂબ અમારી સાથે વાત કરવા માટે.